जय हिंद मित्रों, वेलकम टू लक्षवेद लर्निंग। अमारी साहित्यकारोनी सीरीज में आजे अन्य एक साहित्यकार लाभशंकर ठाकरना जीवन अने साहित्य सर्जन विषे जाणीशुं। आजना आ वीडियो में आ साहित्यकारनी परीक्षालक्षी तमाम माहिती आवरी लीधी छे, जे तमने आवनारी तमाम स्पर्धात्मक परीक्षा में उपयोगी साबित थई शके छे, जेथी तमे अमारा आ सेशन में अंत सुधी जोड़ायेला रहो। तो चालो शुरुआत करिए आजना साहित्यकारनी। लाभशंकर जाधवजी ठाकर लगरो, अर्वाचीन गुजराती साहित्यकार। पहलो प्रश्न मित्रों अहींथी पूछाई शके छे के लाभशंकर ठाकर नुं पूरुं नाम जणावो। तो लाभशंकर जाधवजी ठाकर। लाभशंकर ठाकर नो जन्म सेडला जिल्लो सुरेन्द्रनगर खाते थयो हतो। लाभशंकर ठाकर नुं मूळ वतन पाटड़ी जिल्लो सुरेन्द्रनगर खाते आवेलो छे। તેમનો જન્મ અને વતન અલગ અલગ હોવાથી બંને યાદ રાખવું જરૂરી છે કે લાભશંકર ઠાકરનો જન્મ ક્યાં થયો હતો, તો સેડલા જિલ્લો સુરેન્દ્રનગર ખાતે, જ્યારે તેમનું વતન પાટડી જિલ્લો સુરેન્દ્રનગર ખાતે આવેલું છે। લાભશંકર ઠાકર વ્યવસાય આયુર્વેદના વૈદ્ય હતા। લાભશંકર ઠાકર વ્યવસાય શું હતા, તો આયુર્વેદના વૈદ્ય હતા। લાભશંકર ઠાકરના ઉપનામોની વાત કરીએ તો લગરો અને વૈદ પુનર્વસુ જેવા ઉપનામોથી તે ઉપનામો તેમને મળેલા છે। કયા કયા ઉપનામો તેમને મળેલા છે, તો લગરો અને વૈદ પુનર્વસુ। લાભશંકર ઠાકરના પ્રધાન વિષય વાત કરી તો કાવ્ય, નાટક, નવલકથા અને નિબંધ ક્ષેત્રે તેમણે સાહિત્ય સર્જન કરેલું છે। તેમના કાવ્ય સંગ્રહો વિશે જાણીએ તો વહી જતી પાછળ રમ્ય ઘોષ, ટોળા અવાજ ઘોંઘાટ, માણસની વાત, બૂમ કાગળમાં કોરા, કિચુડ કિચુડ, મારા નામ અને દરવાજે, લગરો, ટેવ, રમત, સમય સમય, પ્રવાહણ, હથિયાર વગરના ઘા, કલ્પાયન જેવા કાવ્ય સંગ્રહો તેમણે લખેલા છે। કયા કયા કાવ્ય સંગ્રહો, વહી જતી પાછળ રમ્ય ઘોષ, ટોળા અવાજ ઘોંઘાટ, માણસની વાત, બૂમ કાગળમાં કોરા, કિચુડ કિચુડ, મારા નામને દરવાજે, લગરો, ટેવ, રમત, સમય સમય, પ્રવાહણ, હથિયાર વગરના ઘા, કલ્પાયન જેવા કાવ્ય સંગ્રહો લખેલા છે। લાભશંકર ઠાકરના નાટકોની વાત કરીએ તો એક ઉંદર અને જદુનાથ, પીળો ગુલાબ અને હું, અસત્યકુમાર એકાગ્રની ધડપકડ, મનસુખલાલ મજેઠિયા જેવા નાટકો તેમણે લખેલા છે। કયા કયા નાટકો, એક ઉંદર અને જદુનાથ, પીળો ગુલાબ અને હું, અસત્યકુમાર એકાગ્રની ધડપકડ અને મનસુખલાલ મજેઠિયા જેવા નાટકો તેમણે લખેલા છે, જેમાં એક ઉંદર અને જદુનાથ અને પીળો ગુલાબ અને હું આગળની અગાઉની પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યા છે। તેમના એકાંગી સંગ્રહોની વાત કરીએ તો મરી જવાની મજા, બાથટબમાં માછલી અને વૃક્ષ જેવા એકાંગી સંગ્રહ તેમણે લખેલા છે। કયા કયા એકાંગી સંગ્રહ, મરી જવાની મજા, બાથટબમાં માછલી અને વૃક્ષ જેવા એકાંગી સંગ્રહો તેમણે લખેલા છે। આ વૃક્ષ એકાંગી તેમનું બહુ જ પ્રખ્યાત એકાંગી સંગ્રહ છે। તેમના વિવેચન ગ્રંથોની વાત કરીએ તો ઇનર લાઈફ, મળેલા જીવની સમીક્ષા જેવા વિવેચન ગ્રંથો તેમણે લખેલા છે। તેમણે કરેલા નોંધપાત્ર ચરિત્રની વાત કરીએ તો મારી બા અને બાપા જેવા નોંધપાત્ર ચરિત્ર તેમણે કરેલા લખેલા છે। તેમણે લખેલી નવલકથાઓમાં અકસ્માત, કોણ, ચમક ચાલીસા, લીલા સાગર, કુહુ કુહુ બોલે કોયલિયા જેવી નવલકથાઓ તેમણે લખેલી છે। લાભશંકર ઠાકરે કઈ કઈ નવલકથાઓ લખી છે, અકસ્માત, કોણ, ચમક ચાલીસા, લીલા સાગર, કુહુ કુહુ બોલે કોયલિયા જેવી નવલકથાઓ લખેલી છે। તેમણે લખેલા લેખ સંગ્રહોમાં સર્વમિત્ર, એક મિનિટ જેવા લેખ સંગ્રહો લખેલા છે। લાભશંકર ઠાકરને મળેલા પુરસ્કારોમાં કુમાર સુવર્ણચંદ્રક 1962, રણજીત રામ સુવર્ણચંદ્રક 1980, આ રણજીત રામ સુવર્ણચંદ્રક તેમણે 1994માં સ્વીકાર્યો હતો। સાહિત્ય અકાદમી પુરસ્કાર 1991,
સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2002 જેવા પુરસ્કારો તેમને મળેલા છે. કયા કયા પુરસ્કારો? કુમાર સુવર્ણચંદ્રક 1962, રણજીત રામ સુવર્ણચંદ્રક 1980, સાહિત્ય અકાદમી પુરસ્કાર 1991, સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2002 જેવા પુરસ્કારો તેમને મળેલા છે. તેમની જાણીતી પંક્તિઓમાં માણસ ઈશ્વરથી ખોવાઈ ગયો છે, માણસ પુસ્તકથી ખોવાઈ ગયો છે, પણ માણસ ઈચ્છાઓથી ખોવાઈ ગયો છે. શોધું છું હું કુળ મારું ક્યાં છે મારું મૂળ. આ બધું તમે વાંચી ગયા અને મારી વાત માની પણ લીધીને, જેવી તેમની પંક્તિઓ તેમણે લખેલી છે. તો આ હતા આપણા ગુજરાતી સાહિત્યના મહાન સાહિત્યકાર લાભશંકર ઠાકર. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.